નમસ્કાર, જેડસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજનાનું લોકાર્પણ। રાજ્યમાં હાલમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 108ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના, કુલ 460 જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે જીવીકે ઈએમઆરઆઈ મારફતે શરૂ કરવાનું આયોજન છે। આ મોબાઈલ પશુ દવાખાના દ્વારા નિયત કરેલ ગામોમાં નિઃશુલ્ક પશુ સારવાર ગામે બેઠા આપવામાં આવશે। આકસ્મિક સારવાર માટે 1962 પર ફોન કરી નિયત થયેલ ગામોમાં ઘર બેઠા વિનામૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે। આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા, સાધન સામગ્રી અને નિષ્ણાત પશુ ચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે। આ યોજના મારફતે નિઃશુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના 365 દિવસ સવારે 7 થી રાત્રે 7 દરમિયાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે। આ તમામ વાહનોમાં જીપીએસસીની સુવિધા હોવાથી માનનીય મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરવામાં આવશે। કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે। આ યોજના માટે સરકારશ્રી દ્વારા રૂપિયા 88 કરોડથી વધુ રકમની માતબર જોગવાઈ પણ કરવામાં આવેલ છે। વિશાલ રાજપૂત, જેડેશ ટીવી, અમદાવાદ।